मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात मां हर्षाबेन पुरोहित। आजे आपणे पाठ नंबर 9 बानो वाडो आपणे पाठ भणी गया, पछी आपणे स्वाध्याय पण भणी गया। आजे आपणे अभ्यास करवानो छे, बराबर छे के? अभ्यास करी गया, सॉरी, हां, आजे आपणे अभ्यास थई गयो, आजे आपणे स्वाध्याय भणवानो छे, बराबर छे? स्वाध्यायमां प्रश्न नंबर 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। નિરંતર ઉદ્યોગ એટલે બા લેખક એમ શા માટે કહે છે? આપણે આ પ્રશ્નનો જવાબ કે નિરંતર ઉદ્યોગ એટલે કે બાનું જીવન કેવું હતું, કે નાનપણમાં બાપુજી મરી ગયા હતા એટલે બા નાનપણથી જ પોતે કંઈક ને કંઈક એક્ટિવ હતા કે કામ કરતા, એમાં ઘરના નાના મોટા કામો જાતે કરતા, પોતાના બાળકોને નાનપણમાં પિતાજી મૂકીને મરી ગયા એટલે બાળકો ઉછેર્યા, આ બધું કાર્ય બાએ જાતે સંભાળી લીધું। એવી રીતે બાએ દરેક કાર્યને પોતાનું ગણી અને પોતે કામ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી લીધી। હવે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીશું કે નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે। તો બા જીવ્યા ત્યાં સુધી ઉંમર અને નિરાશા તેમણે નજીક ઢૂકવા દીધી ન હતી। નિરંતર નવી કેઢી શોધતી રહે, ક્ષણે ક્ષણનો હિસાબ રાખે, કર્મ અને ધર્મ તેને મન એક જ હતા, તે કામગરા હતા અને સતત પ્રવૃત્તિમય રહેતા હતા। ઘરના નાના મોટા તમામ કામો કાજ તે પોતે જાતે જ કરતા અને બાળકોને ઉછેરવા રાત દિવસ તેમની આ જ પ્રવૃત્તિ હતી। તેથી જ લેખકે તેમના બાને નિરંતર ઉદ્યોગ એટલે બા એમ કહ્યું છે। નંબર 2, બાએ કર્મધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે? તે વીતી ગયેલી જે દિવસો હતી એની અંદર બા કંઈકનું કંઈક નવું કાર્ય કરતા હતા, પછી બાએ જે કાર્ય કર્યું એ બધાનો હિસાબ બા જાતે રાખતા, કે સારું કેટલું થયું, ખોટું કેટલું થયું, મારાથી કોઈ ભૂલ કેટલી થઈ, આવું દરેક કાર્ય એ પોતે રાખતા અને દરેક કામ પોતે જાતે ઉપાડી લેતા, કોઈ બીજાની આશા રાખતા નહીં, બરાબર છે? એવી રીતે, એવું સાદી ભાષામાં કહીએ તો એવી રીતે, પણ આપણે લખાય એવું નહીં, લખાય કેવી રીતે એ હવે હું કહું છું કે બા પોતાના વહી ગયેલા દિવસોના રસ્તે ક્ષણભર આવીને ઊભા રહે ને ઝડપથી ત્યાંથી આગળ નીકળી જાય, તે નિરંતર નવા રસ્તાની શોધમાં રહે, તે પોતાના જીવનની ક્ષણે ક્ષણે પોતાની પાસેથી હિસાબ લે, બીજા કંઈ કામ કરે કે ન કરે પણ પોતાનું કાર્ય જ કરે, પોતે જ કરે। તેથી જ લેખક કહે છે કે બા એ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે। તમારા દાદા અને દાદીને ગમતી પ્રવૃત્તિ વિશે લખો। તમારા ઘરમાં બા દાદા હોય તો તેમને કેવી પ્રવૃત્તિ ગમે, તો આપણે એના વિશે લખવાનું છે કે અમારા બા દાદાને ગામડે રહેવું ગમે, ખેતરમાં કામ કરતા તે નિરંતર કામ કરે, એમને ગામડાનું વાતાવરણ અનુકૂળ આવે, એમને ગામડું સારું લાગે, ગામડામાં બધા સાથે હળીમળીને રહે, પોતે બંને ત્યાં સવાર સાંજ મંદિરે દર્શન કરવા જવું ગમે, એમ તેમને તેમના બાળકો અને તેમના નાના નાના બાળકો સાથે રહેવું ગમે, આ રીતે આપણે લખવાનું રહેશે, બરાબર? પછી 9, પ્રશ્ન 2 કે નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો। ખાયા સો ખાયા, ખીલા સો પાયા, આપણે આ પંક્તિનો વિચાર વિસ્તાર લખવાનો છે કે આપણે બાનો વાળો જે પાઠ છે એની અંદર જોયું કે બાનો જીવન મંત્ર શું હતો, તો ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા, એટલે એનો અર્થ એવું થાય કે આપણે પોતે ખાવું એના કરતાં બીજાને ખવડાવી અને રાજી થવું, એને એટલા માટે અહીંયા એનો આવો મિનિંગ આપ્યો છે। પણ આપણે હવે એને વિચાર વિસ્તાર સ્વરૂપે વ્યવસ્થિત રીતે લખવાનું છે। આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ, જે ભોગવીએ છીએ તે બધું નાશવંત છે, આપણે આપણા સ્વાર્થ માટે તે બધું જ માણ્યું છે,
કે ભોગવ્યું છે તેનાથી બીજાને શું લાભ થાય? આ બધું મેળવવા કે પ્રાપ્ત કરવાનો સાચો રસ્તો બીજાની પાછળ પૈસા ખર્ચ કરવાના કે ખવડાવવામાં છે. આપણે બીજાને સુખી કરીએ અને તેનો આત્મસંતોષ થાય એ જ ભારતીય સંસ્કૃતિમાં પણ ત્યાગીએ ભોગવી જાણો આ વસ્તુનો મહિમા કરવામાં આવ્યો છે. તેથી આ પંક્તિ આપણે ખરેખર ખાયા સો ખાયા ખીલાયા સો પાયાનો અર્થ એવો થાય કે આપણે જે ખાઈએ એના કરતાં આપણે બીજાને જો ખવડાવીએ, બીજાને જો અર્પણ કરીએ તો એનું આપણને વધારે પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન નંબર 3. આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ છે. આવા વાક્યો આપણે ચોપડીમાંથી શોધીને લખવાના છે. જો મેં લખ્યું છે કે મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે, બરાબર. પછી મીઠો લીમડો અને લીંબુ તો પણ ખરા છે. પછી એવી રીતે હવે તો બા ભાગી પડવાની, એવા કેટલાય શબ્દ કેટલાય વાક્યો હશે કે આ બધું તારા બાપુ હોત અને નજરે જોતા તો. એવા કેટલાક વાક્યો છે જે આપણે આને એમાં ક્રિયાપદ આપેલું નથી, બરાબર છે. હવે પ્રશ્ન નંબર 4. શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો બને છે એ આપણે લખવાના છે. દાખલા તરીકે સ્વચ્છ તો અસ્વચ્છ. તો એવી રીતે આપણે આ પાઠમાંથી શબ્દ શોધવાના છે. નિરાશા તો એનો વિરુદ્ધાર્થી થાય આશા. ઉદ્યમી તો એનો વિરુદ્ધાર્થી થાય આળસુ. ભદ્ર તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અભદ્ર. મોખરે તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય આખરે. મોખરે એટલે છેલ્લે, આખરે એટલે પહેલા, બરાબર. આ જો શું કીધું છે કે આવા શબ્દો શોધીને લખો. એટલે આપણે આવી રીતે પાઠમાંથી અમે 4 શબ્દો શોધ્યા છે. એવી રીતે ઘણા બધા શબ્દો હોય તે તમારે શોધીને બીજા મળે તો લખવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 5.